હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હું છું શ્યામ આહિર. આજે આપણે જઈ રહ્યા છીએ સાક્ષાત શ્રી નાગદેવતાના દર્શન કરવા. મિત્રો, અમારા નવા વિડીયો સૌપ્રથમ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો, આ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામ, જે કેશોદથી 12 કિલોમીટરના અંતરે કેશોદ મેંદેડા રોડ ઉપર આવેલું છે તથા મેંદેડા સાઇડથી કેશોદ આવતા પણ પ્રાસલી 12 કિલોમીટરના અંતરે આવેલ છે. પ્રાસલી ગામથી મેંદેડા રોડ ઉપર કે જ્યાં 4 સીમાડો ભેગો થાય છે, પ્રાસલી, નુંજણવાવ, રાજેસર તથા આંબલાના આ 4 ગામના સીમાડામાં જ આંબલાના રસ્તા તરફ વળતા ત્યાં સાક્ષાત શ્રી નાગદેવતાનું સ્થાન આવેલું છે. એ જગ્યાએ નાગદેવતા આખા વર્ષમાં ફક્ત શ્રાવણ માસ દરમિયાન સાક્ષાત દર્શન આપે છે. આડા દિવસોમાં ભાગ્યે જ નાગદેવતા ત્યાં જોવા મળે છે તથા જે વર્ષે ઓછો વરસાદ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે નાગદેવતા શ્રાવણ માસમાં પણ દર્શન નથી આપતા. જો તમારે નાગદેવતાના સાક્ષાત દર્શન કરવા હોય તો શ્રાવણ માસના સોમવારના દિવસે તો આખા દિવસ આ પથ્થરની તેરાળમાં નાગદેવતા બેસી રહે છે. અહીં કહેવાય છે કે નાગદેવતા પોતાનું મંદિર બનાવવાની રજા ન આપતા હોવાથી અહીં મંદિર બંધાવાયેલ નથી તથા શ્રાવણ માસ દરમિયાન અહીં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે છે. સાક્ષાત શ્રી નાગદેવતા આ પથ્થરની તિરાડોમાં શ્રાવણ માસ દરમિયાન દર્શન આપે છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીં નાની એવી ઘણી નાગદેવતાની મૂર્તિઓ રાખેલી છે. તો શ્રાવણ માસમાં આપ આ સાક્ષાત નાગદેવતાના દર્શન કરવા જરૂરથી આવજો. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં જય નાગદેવતા જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શ્યામ આહિરના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.